આપણે ગુજરાતી સાહિત્યના સાહિત્યકાર મધ્યકાલીન યુગના સાહિત્યકારો વિશે આપણે હાર માળા જોઈ રહ્યા છે સમજ્યા હતા ભણ્યા હતા નરસિંહ

કે અત્યારના જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનનો ટ્રેન્ડ છે એની અંદર સાહિત્ય વિશેના પ્રશ્નો ઘણા પૂછાય છે અને એ સાહિત્ય વિશેના પ્રશ્નો વિશે જો તમે તૈયારી નહીં કરો તો તમને તકલીફ પડશે પરીક્ષાની અંદર અને જ્યારે ક્લાસ થ્રી લેવલની વાતચીત હોય ત્યારે પંદર માર્ક્સનું સાહિત્ય છે અને પંદર માર્ક્સનું ગુજરાતી ગ્રામર છે તો આપણે પંદર માર્ક્સનું સાહિત્ય શું છે એને જાણીને આજે આપણે ચાલુ કરીશું મીરાબાઈ મીરાબાઈ વિશે આપણે જાણીએ છીએ કે મીરાબાઈ શ્રી કૃષ્ણના સૌથી મોટા ભક્તોમાંથી એક હતા અને માટે જ તેમને પ્રેમ દિવાની કહેવામાં આવ્યું તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો એમનું મીરાબાઈનું ઉપનામ શું છે મીરાબાઈનું ઉપનામ અથવા તો તખલ્લુસ જેને કહીએ તો તેમનું તખલ્લુસ ખૂબ જાણીતું છે જન્મ જન્મની દાસી મિત્રો એને પ્રેમ દિવાની તરીકે પણ ઓળખવામાં આવે છે હવે તમને મેં લાસ્ટ વિડીયોમાં પણ કહેલું કે હવે પરીક્ષાની અંદર જે આપણા મહાન કવિઓ થઈ ગયા તેમના પિતાજી માતાજીના નામ પણ પૂછી શકાય છે એ જ અનુસંધાનમાં અમે પિતાજીનું નામ લખ્યું છે મીરાબાઈના પિતાનું નામ હતું રતનસિંહ મિત્રો ફરીથી અહીંયા આગળ એ જ વસ્તુ છે કેટલાક પુસ્તકોની અંદર રતનસિંહની જગ્યાએ રત્નસિંહ પણ લખ્યું છે તો તમારે બંને વસ્તુને ધ્યાન લેવું પડશે હવે જોશો મીરાબાઈના માતાનું નામ મીરાબાઈના માતાનું નામ છે વીરકુમારી મીરાબાઈ જે છે આપણા ગુજરાતી નથી તેમનો જન્મ રાજસ્થાનમાં થયો હતો અને એમની જન્મ તારીખ છે ચૌદસો નવ્વાણું અને ખરેખર સદી પરંતુ મિત્રો યાદ રાખજો કે એમનો જન્મ જો સદીની દ્રષ્ટિએ પૂછાય તો એ સદી તમારે લખવી પડશે સોળમી સદી કારણ કે એમના કાર્યકાળ મુજબ તેમને સોળમી સદીમાં લેવામાં આવ્યા છે નહીં કે તેમના જન્મ જન્મ મુજબ બાકી ચૌદસો નવ્વાણું સુધી

અને તેમનું જન્મસ્થળ જે છે કુડકી અથવા તો કુડકી ગામમાં છે જો મિત્રો ઘણી બધી ગુજરાતી પુસ્તકો જે આપણા માર્કેટમાં અવેલેબલ છે એની અંદર કુડકી અને કુડકીની જગ્યાએ કુટકી લખ્યું છે તો એ કુટકી શબ્દ ખોટો છે તમે ધ્યાનથી નોટ કરી લેજો એ કુડકી છે

આપણા બાપુએ તો એવી જ રીતે મીરાબાઈ ભલે રાજસ્થાની હતા તેમ છતાં પણ તેનું જે ગુજરાતી ઉપરનું જે તાકાત પોતાની જે તાકાત હતી તે કંઈ અભૂતપૂર્વ હતી હવે એમના જીવન કવન વિશે જોઈએ મિત્રો આપણે મીરાબાઈનો જન્મ આગલે આગળ લખ્યું તે મુજબ મેડતાની અંદર રાજસ્થાનના મેડતામાં થયો હતો અને એમને જે બાળપણથી કૃષ્ણ ભક્તિ જે હતી તે તેમના દાદા તરફથી મળેલી એટલે કદાચ તમને એમ પ્રશ્ન પૂછી શકાય કે મીરાબાઈના જે કૃષ્ણ ભક્તિ વિશેનું જે જ્ઞાન છે અથવા તો કોના તરફથી મળે તો તમે જાણજો અને લખી લેજો દાદા રાવ ડુડાજી હવે ફરીથી પ્રશ્ન એ છે કે આપણી જેટલી કમ્પિટેટિવ ગુજરાતી ચોપડી મળે છે એની અંદર દાદા પછી રાવ ડુડાજી ભેગા છે તો મિત્રો યાદ રાખજો દાદા રાવ ડુડાજી ત્રણેય શબ્દ અલગ છે ભેગા નથી એ તમે ધ્યાન રાખજો હવે જોઈશું એમના લગ્ન ક્યારે થયેલા મીરાબાઈના લગ્ન જે છે ચિત્તોડના રાણા સાંગા જે હતા છે ભોજરાજ અને તેમના લગ્ન સાથે થયા હતા પરંતુ કમનસીબે ખૂબ જ નાની ઉંમરમાં તેઓ વિધવા બન્યા અને પછી તેઓ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા મિત્રો આનું પણ એક કારણ હતું કે બાળપણમાં જ્યારે મીરાબાઈ ખૂબ નાના હતા નાનકડા લગભગ ત્રણ વર્ષના એ ત્રણ વર્ષના હતા અને તે જ સમયગાળા દરમિયાન આંગણામાં કૃષ્ણની મૂર્તિ વેચાવા આવી અને એના મૂર્તિ એ મૂર્તિને જોઈને ત્યારથી પ્રેમમાં પડેલા એક વખત બન્યું એવું કે એમના ઘર પાસેથી એક વરઘોડો પસાર થતો હતો અને એમની મમ્મીને એમણે બાળપણમાં જ પૂછી કાઢ્યું કે મારા લગ્ન ક્યારે છે કોની સાથે છે તો એમના મમ્મીએ કીધું કે તારા લગ્ન ઓલરેડી શ્રી કૃષ્ણ સાથે થઈ ગયા છે અને ત્યારથી તે કૃષ્ણના પ્રેમમાં પડી ગયેલા ઓકે મિત્રો આ વસ્તુ યાદ રાખજો આ જાણવા જેવી વસ્તુ છે કારણ કે કેટલીક વાર આપણે ફક્ત એમનું કવન જાણતા હોઈએ પરંતુ એમના વિશેની વધુ ડિટેલ્ડ માહિતી નહીં જાણતા હોય તો પછી એમના વિશે ભણવાની મજા પડશે નહીં હવે તેમ જ્યારે તેમના હસબન્ડનું તેમના પતિનું મૃત્યુ થયું પછી તેમના જે ડિયર વિક્રમસિંહ છે એમને સતત જુલમ આપતા હતા અને તમે ઝેર વિશેની વાત પણ જાણી હશે અને એ જુલમને કારણે મીરાબાઈએ અંતે પોતાનું જે સાસરું હતું સાસુર છોડી દીધું અને સીધા વૃંદાવન ગયા અને એ વૃંદાવનમાં તેમણે પોતાનો સારો એવો સમયગાળો પસાર કર્યો ત્યાંથી તેઓ દ્વારિકામાં આવ્યા અને દ્વારિકામાં તેમણે પોતાના અંતિમ શ્વાસ પણ લીધા મિત્રો કદાચ તમને એમ પૂછી શકાય કે મીરાબાઈ ના ગુરુ કોણ હતા તો મીરાબાઈએ રૈદાસને ને પોતાના ગુરુ બનાવ્યા હતા પરંતુ હવે મિત્રો ફરીથી વાતચીત આપણા ગુજરાતી પુસ્તકોમાં રૈદાસ લખે છે તેવી જ રીતે હિન્દી પુસ્તકોની અંદર રોહિદાસ શબ્દનો ઉલ્લેખ છે એટલે કદાચ એવું પણ બને કે કમ્પિટિટિવ તમે ગુજરાતી પરીક્ષા આપી રહ્યા હો ત્યારે તમને કમ્પિટિટિવની અંદર ઓપ્શનમાં રૈદાસ મળશે પરંતુ જો હિન્દી પરીક્ષા હશે તો એ શબ્દ હશે રોહિદાસ બંને એક જ વ્યક્તિ છે તમે એ વસ્તુ માટે વધારે માહિતી ગૂગલ ઉપરથી પણ સર્ચ કરી શકો રહી કે રોહિદાસ જે હતા તેમના ગુરુનું પણ નામ જાણવા જેવું છું કારણ કે તેમના ગુરુ જે હતા રામાનંદ અને રામાનંદ પણ ખૂબ જ સારા સાહિત્ય સર્જનકાર હતા એ આપણે સૌ જાણીએ છીએ મિત્રો આગળ જઈશું તો મીરાબાઈ જે છે એને લખવાની ડાયરેક્ટ તો શરૂઆત નહીં કરી પરંતુ એમણે લખવાની પ્રેરણા કોની પાસે લીધી એવો જો પ્રશ્ન પૂછાય તો ઓપ્શનની અંદર તમને તેમના ગુરુનું નામ તો મળશે જ રહીદાસ પરંતુ એમના ગુરુએ તેમને લેખ લખવાની પ્રેરણા નથી આપી તેમના કૃષ્ણ ભક્તિ જો પૂછાય કે કૃષ્ણ ભક્તિ તેમણે કોની પાસેથી મેળવી છે તો તેમણે રોહિદાસ પાસેથી મેળવી દીધી પરંતુ જો લખવાની મીન્સ વ્યવહાર કે સાહિત્ય રચવાની એમને જે પ્રેરણા મળી હતી એ તુલસીદાસ પાસેથી મેળવી હતી એટલે કદાચ તમને પ્રશ્ન પૂછાય કે સાહિત્ય લખવાની

અથવા તો મધ્યકાલીન ગુજરાતીના ભાષામાં જો પડોને આભૂષણ ગૌરવ જો તરીકે અપાવ્યું તો કરી દો છો તો મિત્રો ખોટો જ નથી પડતા પરંતુ સાથે સાથે પોઈન્ટ થ્રી થ્રી તમારા માર્ક્સ પણ કપાઈ જાય છે એટલે ધ્યાન રાખજો આ વાક્ય ફરીથી તમે નોટ કરજો કે મીરાના પડો મધ્યકાલીન ગુજરાતી ભાષાનું અનોખું આભૂષણ ગણાય છે

અને કૃષ્ણ આ આ ત્રણેય ત્રણેય વસ્તુ શ્રી કૃષ્ણ માટે માટે છે છે નહીં કે તેમના પતિ ભોજરાજ વીરની વેદના કેટલીક વાર એવું થાય કે વીરની વેદનાનો મતલબ આપણે એમ લઈ લઈએ કે એમના હસબન્ડ માટે હશે પણ એવું નથી મીરાબાઈએ ત્રણ ભાષામાં પોતાનું જે સાહિત્ય છે તેનું સર્જન કર્યું છે તેમાં મુખ્ય પોતાની માતૃભાષા રાજસ્થાની તો ખરી જ હિન્દીમાં પણ ઘણું ખેડાણ કર્યું છે અને એમનું સૌથી વધુ જો સારું ખેડાણ જો તમને જોવા મળશે કારણ કે એમ કહી શકાય કે જે જે લખવાની વધારે વધારે આવડત જો તો ગુજરાતી સાહિત્યમાં થઈ એનું કારણ છે કે તેમણે ઘણો ઘણો સમયગાળો દ્વારિકામાં પસાર કર્યો એમના અંતિમ શ્વાસ પણ તેમણે દ્વારિકામાં લીધા એટલે ગુજરાતી પ્રત્યે તેમનો વધારે ઉદાર ભાવ અથવા તો ગુજરાતી પ્રત્યે તેમની વિચારશક્તિ પણ એટલી જ બદલાઈ ગઈ હતી એમના માટે એક વધુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ લખું છું પ્રેમ લક્ષણા ભક્તિ જો પ્રેમ લક્ષણા ભક્તિથી જો કોઈ જાણીતું હોય તો તે મીરાબાઈ હતા અને એમના જેટલા પણ પદો હતા તે પ્રેમ લક્ષણા ભક્તિથી ભરપૂર હતા અને જો તમને એમ પૂછવામાં આવે કે તેમના પદો કયા રસથી ભરપૂર હતા તો મિત્રો તેમના પદો શૃંગાર રસથી ભરેલા હતા તમને ખબર હશે તમે સાહિત્ય જાણો છો તો અલગ અલગ પ્રકારના રસ તમને સાહિત્યમાં જોવા મળશે અને તેમના જે પડો છે તે શ્રૃંગાર રસથી ભરપૂર હતા હવે એમની કેટલીક અગત્યની પંક્તિઓ જોઈએ એ ઘડી મેં ઓછી પંક્તિઓ જ લખી છે જે ઇમ્પોર્ટન્ટ લાગે પરંતુ મિત્રો હું કહું છું કે તમે આ જ્યારે નરસિંહ મહેતાની વાત હોય મીરાબાઈની વાત હોય તમે વધુ વધુ પંક્તિઓ એકઠી કરીને નોટ કરી લો કારણ કે આ બે સાહિત્યકાર એવા સાહિત્યકાર છે કે આખા ગુજરાતી ને સાહિત્યને તમે એક બાજુ લો ને આ બે ને સાઇડ પર મૂકી દો તો બંનેનો કદાચ weight જે છે મીન્સ તોલ માપની દ્રષ્ટિએ તો કદાચ આ બંને ભારે પડી જશે બાકીનાને એટલે એમની પંક્તિઓને તમે નોટ કરી લેજો અહીંયા આગળ મે કેટલીક પંક્તિઓ લીધી છે કે જે તમને હિન્દી ફિલ્મમાં પણ જોવા મળે છે પગે ગુંગુરુ ગુંગુરુ બાંધ મીરા નાચીતી ઓકે આ મીઠા બચ્ચનો ખૂબ જ જાણીતું ગીત છે હું નાનો તો મને એવું લાગતું હતું કે આ મીરાબાઈ નું થોડું ગીત હોય શકે આ મીઠા બચ્ચનો હોય પરંતુ યાદ રાખજો મીરાબાઈ નું એક ગીત છે એમણે લખ્યું છે હારે કોઈ માધવ લો લેને મારી લેને તારી લાકડી રામ રમકડું જડી ઉડે વૃંદાવન કી કુંજ ગલી મેં રામ રાખે તેમ રહીએ ઓઢવજી રામ રાખે તેમ રહીએ કાનુડે ન જાની મારી પ્રીત બાઈ હું તો બાર કુવાણી આ મેં તમને આગળ કહ્યું કે બાળપણમાં તેમણે એને હસબન્ડ માની લીધા શ્રી કૃષ્ણને પોતાના પતિ માની લીધેલા માટે લખાયેલું મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ હે મેં તો દરદ દીવાની મેરા દર્દ ન જાણે કોઈ

ફરીથી વસ્તુ ત્યાં છે હિન્દીની અંદર એ શબ્દોનો ઉલ્લેખ અલગ રીતે થશે ગુજરાતીની અંદર અલગ થશે નરસિકા મૈરા મૈરા પણ લખ્યું હોય છે પરંતુ એને હિન્દીમાં તમે જોશો તો બરસિકા મૈરા તરીકે ઓળખવામાં મૈરું તમે જાણો છો કે આપણી ગુજરાતી પરંપરા મુજબ લગ્નનું જે મંડપ હોય તેને મૈરું પણ કહેવામાં આવે સત્યભામાનું રૂષણું ગીત ગોવિંદની ટીકા રાગ ગોવિંદ મીરાબાઈની ગરબી કૃષ્ણ ભક્તિના પડો અને એ જે કથાત્મક પડો છે આ બધું જ તેમનું મીરાબાઈની ખૂબ જ અગત્યની રચનાઓ છે એમના વિશે કંઈક જાણવા જેવી વસ્તુઓ તમે જરાક નોટ કરી લેજો મિત્ર મીરાબાઈના ગીતોનું સંકલન મીરાબાઈ કી પડાવલી નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે કદાચ તમને પૂછવામાં આવે કે ભાઈ મીરાબાઈના પડો જો જો મિત્રો ઉપર નરસિંહ મહેતા કમાયરા સત્યભામાનું રૂસનું એ બધાની ચર્ચા કર્યો છે પરંતુ અહીંયા પદોની વાત કરું છું તો એ ધ્યાન રાખજો કે નરસિંહ મહેતાના સોરી મીરાબાઈના જે પદો છે અને એમના જે ગીતો છે એનું સંકલન ફક્ત તમને આ ગીતોમાં જોવા મળશે મીરાબાઈ કી પડાવલીમાં અન્યનું તમને જોવા મળશે નહીં આગળ જોઈશું કવિ કલાપી એના વિશે તો આપણે વધુ જોઈશું આપણે કારણ કે આના વિશે ભણીએ છીએ સાહિત્ય વિશે તો કલાપી એ એક વાક્ય

અત્યારે જ જ વર્ષ મૃત્યુ પામ્યા છે અને મહાન સંગીતકાર હતા તેઓ ગાતા પણ ખૂબ સારું હતું એમણે કયું ગીત ગાયું હતું તેમનું પડ ગાયું હતું હરી તુમ હરો જનકી કી ભીર હરી તુમ હરો જનકી ભીર નામનું પડ ગાયું હતું મીરાબાઈના પડો ભક્તિ કવિતાનો ભક્તિ રસની કવિતાનો ફુવારો છે અહીંયા આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કુવારો લખાઈ ગયો છે કુવારો નથી ફુવારો છે મીરાબાઈના પદો વાંચીને નોટ કરી લેજો કે મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો એમના ગામના નામ એમના જન્મસ્થળના નામ વિશે મેં વાતચીત કરી છે ફરીથી માતાજીના નામ પણ આપણને બે મળે છે પરંતુ મિત્રો કદાચ આ રીતે લખી પ્રશ્ન પૂછાશે કદાચ તો મીરાબાઈ લગ્ન ક્યારે થયા હતા અથવા તો કેટલા વર્ષના હતા ત્યારે તો એમને પંદર વર્ષે લગ્ન કર્યા હતા અને અખાત્રીજ ના દિવસે તેમના લગ્ન થયા હતા હવે પ્રશ્ન કદાચ કારણ કે સાહિત્ય છે તો સાહિત્યમાં આ પ્રશ્ન ભાગના પડો કેવા પ્રકારના હતા સાહિત્ય સાહિત્ય સર્જનનો સર્જનનો પ્રકાર પ્રકાર હોય તમે તમે સ્કૂલ લેવલ ઉપર તો મીરાબાઈના જે પડો છે એનું સાહિત્ય સર્જન જે હતું આત્મલક્ષી તેમણે પોતાના જ પ્રેમની અનુભૂતિ આપણને કરાવવાનો પ્રયત્ન કર્યો છે એ સિવાય બીજું કંઈ કરાવવાનો પ્રયત્ન નથી કર્યો એમણે ઓગણીસ પંદરસો ને સમાધિ લીધી અને આપણા માટે તેઓ આટલું બધું કવન છોડી ગયા હું હું તમારી આશા રાખું છું કે તમે મારી સાથે જ રહેશો તમે ખુશીથી ભણો ખૂબ સારા માર્ક મેળો અને સરકારી નોકરી મેળવીને જમ્પો ત્યાં સુધી હું જાઉં છું તમારી રજા માંગુ છું થેન્ક યુ વેરી મચ